આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ ની ચૂંટણી સંબંધિત આ વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે જાગૃતિ. ભાજપના પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા આપણા દેશના આરોગ્ય મંત્રી પણ છે અને તેઓની સાથે આજે આપણે આખો દિવસ પસાર કરવાના છે. તેઓ ચૂંટણી પ્રચારમાં જોડાઈ તો ગયા છે, પરંતુ ચૂંટણી પ્રચાર તેઓનો કંઈક અલગ જ પ્રકારનો છે કે જેમાં કોઈ પણ ખર્ચો કરવામાં નથી આવતો. તો હવે તેઓની સાથે વાતચીત કરીએ અને તેઓનો આજના આખા દિવસનો કાર્યક્રમ અને કેવી રીતે હટકે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તે જાણીએ. સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જી નમસ્તે. ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે, બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. તમે હટકે રીતે ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા છો, કેવી રીતે હટકે પ્રચાર છે? ચૂંટણી પ્રચાર માટે થઈને અત્યારે એક તો ઉનાળાનો સમય છે. ઉનાળાના સમયની અંદર લોકોને દોડાવવા, લોકોને પરેશાની ન થાય, લૂ ન લાગે, કાર્યકર્તાને ઓછો શ્રમ પડે છતાંય વધારે કામ થાય એવું અમે પ્લાનિંગ કર્યું છે. અમે આજે તમે જોશો અમારા પ્રચાર દરમિયાન અમે કોઈ મોટી સભા નથી કરતા, લોકોને ઝાઝી મૂવમેન્ટ નથી કરાવતા, પણ અમે ગામડે જઈએ છીએ. ગામડે જઈએ તો ગામના લોકો અમારું સ્વાગત કરી લે. અમે ગામની અંદર ચાલતા ચાલતા રામજી મંદિરે જઈએ, બંને બાજુ લોકો ઊભા હોય, રામજનો હોય, કોઈ અમારું અભિવાદન કરતા હોય અને મળતા જઈએ, વૃદ્ધો હોય એના આશીર્વાદ લેતા જઈએ અને રામજી મંદિરે દર્શન કરીએ અને ત્યાં અમારે જે બે વાત કહેવાની હોય એ હેન્ડસેટથી જ અમે કહી દઈએ. પ્રિન્ટ મીડિયાથી આગળ વધીને ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે લોકો મોદીજીને રોજ સાંભળે છે. તો હવે મનસુખ માંડવિયા એનાથી બીજું તો કંઈ વિશેષ કહી દેવાનું છે ને? વિશેષ કહેવાના નથી તમે, પણ સર, કોરોનાની જે મહામારી અને એ મહામારી અંતર્ગત જે ઉડીને આંખે વળગે એવો ચહેરો એકમાત્ર એ હતો આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો, એટલે સ્વાભાવિક છે કે એને સાંભળવા સૌ કોઈને પણ ગમે. એ સ્વાભાવિક છે. કોરોના માટે થઈને લોકો મને પૂછી પણ લે અને મને ખુશી પણ એ વાતની છે કે લોકો હું જાઉં તો એવું કે મનસુખભાઈ આપણને રસી આપી હતી એ મંત્રી, આપણને વેક્સિન આપી હતી એ મંત્રી. પરંતુ જે રીતે કોવિડ મેનેજમેન્ટ મોદીજીએ કર્યું, જે રીતે વેક્સિનેશન દુનિયાની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ઇન્ડિયામાં ચાલી, એ જોઈને પોસ્ટ કોવિડ મારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જવાનું થયું. બિલ ગેટ્સ સાથે મારી એક મીટિંગ હતી, અમારે મળવાનું. તો બિલ ગેટ્સના પહેલા સેન્ટેન્સ હતા, કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા, યુ હેવ ડન ગુડ કોવિડ મેનેજમેન્ટ એન્ડ વેક્સિનેશન ડ્રાઈવ. હું ભારતને અભિનંદન પાઠવું છું કે તમે બહુ સારી રીતે કોવિડ મેનેજમેન્ટ કર્યું અને વિશ્વની બેસ્ટ વેક્સિનેશન ડ્રાઈવ ચલાવ્યું. આ સેન્ટેન્સ બિલ ગેટ્સના છે, જે દુનિયાનો મોટો માણસ કહેવાય છે. 2047ના વિઝનને સાકાર કરવા માટેના સંકલ્પ કયા છે? કઈ દિશામાં કામ થઈ રહ્યું છે? 2047ના વિઝનને સાકાર કરવા માટે છે. મોદીજીએ કહ્યું કે 13મી 2023ની 15મી ઓગસ્ટે રેડ ફોર્ટ પરથી અમૃત મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રીજીએ ભાષણ કર્યું હતું. આ ભાષણમાં પ્રધાનમંત્રીજીએ કહ્યું કે દેશની જનતા 5 પ્રણ લે, આપણે બધા લોકોએ 5 પ્રણ લીધા છે. એક, અમે વિકસિત ભારત બનાવીશું. બીજું, આપણો અમૃત મહોત્સવ નિમિત્તે અમૃતકાળનો સંકલ્પ એટલે કે પ્રણ આપણો છે કે દેશમાં ગુલામીના બધા જ પ્રતિકોને નાબૂદ કરીશું અને સ્વતંત્ર ભારતના, આઝાદ ભારતના, આત્મનિર્ભર તહેત અમે અમારી નવી વ્યવસ્થાઓ ખડી કરીશું. ઉદાહરણ તરીકે આપણે આપણી પાર્લામેન્ટ બનાવી, એમાં હવે અમે લોકો બેસીએ છીએ. સાચી વાત છે. આપણે કર્તવ્યપથને રાજપથ કરી, રાજપથને કર્તવ્યપથ કરી દીધું. આપણે નેવીનો જે સિમ્બોલ હતો એ અંગ્રેજ વખતનો હતો, આપણે બદલી દીધો. એવી રીતે 1200 જેટલા કાનૂન બદલી નાખ્યા. ત્રીજી વાત કરતાં કહ્યું કે અમે ભારતને વિકસિત કઈ રીતે બનાવશું, અમૃતકાળમાં અમે શું કરીશું? તો કે 25 વર્ષની અંદર અમે જે નિર્ણય લેશું એ અમારી વિરાસતમાંથી પ્રેરણા લઈ રહી છે, એટલે કે અમારો ઇતિહાસ, અમારો વારસો, અમારી જીવનશૈલી, અમારી ટ્રેડિશન, એ જ આપણને બચાવે, એ જ આપણને દિશા નિર્દેશ કરે. ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં હેલ્થ એ ક્યારેય કોમર્સ નથી, આપણે ત્યાં હેલ્થ એ સેવા છે, આપણી વિરાસત છે. એમાંથી પ્રેરણા લઈને મોદીજીએ કોવિડ મેનેજમેન્ટ કર્યું. સંકલ્પ લેતા મોદીજીએ કહ્યું કે અમે 140 કરોડની જનતા એક સંકલ્પ સાથે, અને એ સંકલ્પ છે વિકસિત ભારત.
અમે અમારા કર્તવ્યનું નિર્વહન કરીશું. તો અમે સામૂહિક પ્રયાસ કરીશું અને છેલ્લે અમારા કર્તવ્યનું નિર્વહન કરીશું. આ પાંચ પ્રણના આધારે આ દેશને વિકસિત બનાવવા માટે થઈને મોદીજીએ દેશને આહ્વાન કર્યું છે. અને હું જોઈ રહ્યો છું કે દેશની જનતા, 140 કરોડની જનતા મોદીજીના અમૃતકાળના વિઝનની સાથે જોડાઈ ગઈ છે. જ્યારે તો બોસ કહીને એમને પ્રોનાઉન્સ કરવામાં આવે ત્યારે એક કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે તમને કેટલો ગર્વ થાય? કારણ કે અમારા તો ગુસબમ્સ ઊભા થઈ જાય છે. ગૌરવ એટલા માટે થાય કે હું મોદીજીની સરકારનો મંત્રી છું. હા, એટલે જ્યારે નોટ ઓન્લી ફોર મિનિસ્ટર બટ દેશના 140 કરોડની જનતાને પ્રાઉડ થાય. કારણ કે આપણે દુનિયાને બોસ કહેતા હતા, હવે દુનિયા આપણને બોસ કહે છે. સાચી વાત છે, બહુ મોટી વાત છે. નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તો એ નવા ભારતનું પ્રતિક એટલે ભારતના પ્રધાનમંત્રીની વિશ્વની અંદર ઇજ્જત. આજે વિશ્વના કન્ટ્રી હેડ મોદીજીને એના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપી રહ્યા હોય. આપણે હમણાં ભૂતાને આપ્યું. અને જીવો તો ખરા, ભૂતાનમાં તો ગુજરાતી ગરબો. હા, એટલે એમ કહેવાય ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી સદાકાળ ગુજરાત. પરંતુ ભૂતાનની જનતાએ, ત્યાંની સ્થાનિક જનતાએ ગુજરાતી ગરબો ગાયો અને રમ્યા બી ખરા. શીખી લીધું એમણે. પ્રધાનમંત્રીજી આવી રહ્યા છે. We feel proud to our leader. સર, તમે કેટલા દેશનો પ્રવાસ કર્યો છે અને એ દેશના પ્રવાસ અંતર્ગત ભારત માટે કોઈક બોલાયેલી વાત, બિલ ગેટ્સ સાથે તમે વાતચીત કરી છે, પરંતુ ભારત માટે બોલાયેલી વાત અને એ ચોટદાર પ્રસંગ કે જે આજે તમને બહુ જ યાદ આવતો હોય? તો પહેલાં અમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર જે જતા હતા, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે એક એવો ચોતરો, એવો ચોરાયો સ્વિટ્ઝરલેન્ડની અંદર, દાવોસની અંદર, જાન્યુઆરી મહિનામાં એક સપ્તાહ માટે થઈને દુનિયા ભેગી થાય. એમાં દુનિયાના બધા જ પોલિટિકલ ડેલિગેશન હોય, દુનિયાની મલ્ટીનેશનલ કંપની હોય, દુનિયાના ઇન્ટલેક્ચ્યુઅલ લોકો હોય, દુનિયાના સારા મીડિયા હોય. એક એવું પ્લેટફોર્મ કે આ જે પરસેપ્શન બને એ આખી દુનિયાની અંદર ફેલાય પછી. તો આ પ્લેટફોર્મ પર અમે જતા હતા. તો અમે, અમારો 3 દિવસનું રોકાણ હોય, 4 દિવસનું રોકાણ હોય, તો અમે લોકો ઓનલાઈન અમારી એપોઇન્ટમેન્ટ અને બુક કરતા હોઈએ કે મારે આને મળવું છે, આને મળવું છે. તો બધા દેશોમાં, પોતાના દેશમાંથી કોણ જવાનું છે, દાખલા તરીકે અમેરિકામાંથી કોણ આવે છે, તો અમેરિકાથી હેલ્થ મિનિસ્ટર આવે છે. એવું ત્યાં ડિજિટલ પ્લેટફોર્મ પર આવી ગયું. તો પછી અમે લોકો અહીંથી કહીએ, એની એપોઇન્ટમેન્ટ માગીએ કે હું મળવા માગું છું. એટલે પછી જેણે એપોઇન્ટમેન્ટ માગી હોય, જે એપોઇન્ટમેન્ટ આપનાર હોય, એને ત્યાં એપોઇન્ટમેન્ટ લેનાર વ્યક્તિ એની મિટિંગ કરવા માટે એની ઓફિસે જે નક્કી કરેલો ડેસ્ક હોય ત્યાં જાય, એવું એક ત્યાંની વ્યવસ્થા હોય. તો બદલાવ એ થયો, પહેલાં અમે એપોઇન્ટમેન્ટ પણ કરી. છેલ્લે હું 2022માં ગયો કે દુનિયા અમારી એપોઇન્ટમેન્ટમાં હતી. આટલો ફરક આવ્યો છે દુનિયાના ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર. બીજું, દરેક લોકો, આજે હું જોર્ડન ગયો હતો, જોર્ડનની અંદર અમે ફર્ટિલાઇઝર ત્યાંથી લાવીએ, તો ભાવ એ લોકો નક્કી કરતા. તો મેં કહ્યું કે ભાઈ, અમે આપણા મોટા બાયર છીએ, ખરીદનાર છીએ, તો ભાવ તમે નક્કી નહીં કરો, ભાવ અમે નક્કી કરશું. તો દુનિયાએ કીધું, હા, ભાવ તમે નક્કી કરો. એટલે અમે બદલાતું અત્યારે ભારતની વાત સંભળાય છે તમને. ભારત દુનિયાનું મોટું માર્કેટ છે. અહીંયા બ્રેન્ડ પાવર છે, અહીંયા મેન પાવર છે. એક વિલ પાવરની કમી હતી, એ મોદીજીએ પૂરી કરી છે. એટલે ત્રણેય વસ્તુ અહીં છે, મળી ગયું. એટલે દુનિયાને ઇન્ડિયા સાથે બિઝનેસ કરવો છે. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સવારે 9 વાગ્યાથી ઘરેથી નીકળ્યા છે અને અત્યારે 7 વાગી ગયા છે. તેઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. હાલ તેઓ બળેજ ગામમાં સ્થાનિકો સાથે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને તેની સાથોસાથ પોતાની વાત મૂકી રહ્યા છે. ગાંધી જન્મભૂમિ અને તેની સાથોસાથ કૃષ્ણ ભક્ત સુદામાની આ પાવન ભૂમિ કહેવાય છે પોરબંદર. અને આ વખતે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે શ્રી મનસુખભાઈ માંડવિયા. સર, આ વખતે જોવા જઈએ તો પોરબંદર ચોપાટીનો વિકાસ થયો છે અને તમે પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છો. પોરબંદરની જનતાને વિકાસમાં કયા કયા લાભ મળવાના છે? સ્વાભાવિક છે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે.
પરંતુ જે સમુદ્ર તટ હોય ત્યાં વિકાસની સંભાવનાઓ વધી જતી હોય છે. પોરબંદર એ મહાત્મા ગાંધીની જન્મસ્થળી છે, દુનિયા એને જાણે છે, પરંતુ એ ટુરિસ્ટ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન કઈ રીતે બને? સાચી વાત છે. પોરબંદરને સમુદ્ર તટ મળેલો છે. આ સમુદ્ર તટનો ઉપયોગ કરીને આપણે બાય સી પોરબંદર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે, કાર્ગો ટ્રાન્સપોર્ટેશન માટે મુંબઈ સાથે, દક્ષિણ ગુજરાત સાથે જોડી શકીએ, મને સંભાવનાઓ અહીંયા લાગે છે. પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટર હતો ત્યારે મેં ડિટેલ સર્વે કરેલો છે અને સર્વેનું મેપ હજુ મારા મનમાં છે. એટલે આગામી દિવસોની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે અહીંયા બહુ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે અહીંયા ફિશરીઝ ડિપાર્ટમેન્ટને લગતા કેટલાક કામો, ફિશિંગ, ફિશ પ્રોસેસિંગ જેવી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા બહુ પોટેન્શિયલ ધરાવે છે. એ ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે ડેવલપ કરીએ, અહીંયા એક થોડા ડ્રાફ સાથે પોર્ટ કરીએ, તો મને એવું લાગે છે કે અહીંયા કોસ્ટલ ઇકોનોમિક ઝોન પણ કરી શકાય. બહારથી માલ આવે, અહીંયા પ્રોસેસ થાય, અહીંથી જ એક્સપોર્ટ થઈ જાય. કારણ કે અહીંથી સીધું જ ગલ્ફ કન્ટ્રી નજીક છે, એટલે કે ઓમાન, સાઉદી અરેબિયા, દુબઈ, આ બધા જ કોસ્ટલ લાઈન ટુ ગુજરાત પોરબંદર કોસ્ટલ લાઈન એ ડિસ્ટન્સમાં નજીક છે. એટલે અહીંયા કાર્ગો પોટેન્શિયલ પણ છે અને ઇન્ડસ્ટ્રીઝ પોટેન્શિયલ પણ છે, એને એન્કેસ કરવાનું અમે કોશિશ કરીશું. બરાબર છે. કોરોના કાળ અને એ કોરોના કાળને સૌ કોઈ પોતાના મુખ ઉપર ચર્ચા કરતા હોય છે, જ્યારે ચર્ચા કોરોનાની થાય ત્યારે ચર્ચા આપની પણ થતી હોય છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેબિનેટમાં કામ કરવું અને કોરોનાનો સમયગાળો, કેવા પ્રકારની એ ચર્ચા ક્રિયા પ્રતિક્રિયા રહેતી હતી અને કેવું શીખવા મળ્યું તમને? મોદીજી પોતે એક બહુ મોટા એન્સાયક્લોપીડિયા છે, હરતી ફરતી પાઠશાળા પણ કહી શકે, અમારા માટે તો એન્સાયક્લોપીડિયા છે. એક કે એને તમે બ્લાઇન્ડલી કરો ને, ફોલો કરો ને, એ શું કરી રહ્યા છે અને જોયા કરો ને, એના આધારે તમે એક્શન કરો તો તમને રસ્તા ઓટોમેટિક મળતા જાય, તમારો આઉટપુટ બેસ્ટ આવે. તો સર એવું થાય કે ઈશારો સમજવા લાગ્યા છો આપ? હા, પાક સ્વાભાવિક, એટલા વર્ષોથી કામ કરો છો. તો મોદીજી ક્યારેક, એમની આદત છે, બહુ લાંબી વાત ન કરે, પરંતુ કહી દે જરા જોઈ લેજો એટલે આપણે કામ પૂરું જ કરવાનું. પછી મોદીજીની બીજી ખાસિયત છે, એ તમને કામ બતાવ્યું હોય ક્યારેય ભૂલી ના ગયા હોય. આપણને એવું થાય કે સાહેબ એક મહિના પહેલાં કામ બતાવ્યું છે, તો હવે અત્યારે સાહેબને કદાચ યાદ નહીં હોય, એવું ના હોય. તમે સામે મળો એટલે તરત જ પૂછી લે, પેલું કામ હજુ થયું નથી, એટલે તમારે હાઈ એલર્ટ પર રહેવું પડે. મોદીજીની સરકારમાં કામ કરવું મીન્સ એ પદ ભોગવવા માટેનું સ્થાન નથી, એ તમારે 24/7 એલર્ટ રહીને દેશનું કામ કરવા માટેનું દાયિત્વ છે, સરકારનું કામ કરવા માટેનું દાયિત્વ. પશુ જીવ જેટલું અગત્યનું છે વેટરનરી ડૉક્ટર તરીકે, એટલું જ અગત્યનું આપણી જમીનની ફળદ્રુપતા અને ખેડૂતોના પાકને લઈને પણ. તો હવે જન ઔષધિ કેન્દ્રની વાત આપણે કરી લઈએ અને તેની સાથોસાથ ફર્ટિલાઇઝિંગ ટુ ફ્યુચર, આ તમારું પુસ્તક કે જે 6 મહિનાના ઓછા સમયગાળામાં સરે લખેલું છે, પોતાના અનુભવ અંદર મૂકેલા છે અને બેસ્ટ સેલર તમારું પુસ્તક બન્યું છે, એના વિશે શું કહેશો? વાત સાચી છે. ફર્ટિલાઇઝિંગ ધ ફ્યુચર, આ બુક છે એ મોદી ગવર્મેન્ટે ફર્ટિલાઇઝર સેક્ટરમાં બદલાવ કર્યા, એમાં ઇનોવેશન કર્યા. કારણ કે વર્તમાન સમયમાં કેમિકલ્સ, ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના એક્સેસ ઉપયોગના હિસાબે જમીન બગડી રહી છે, તમારા ફૂડની અંદર એનું કન્ટામિનેશન આવી રહ્યું છે. આવી સ્થિતિની અંદર તમે જમીનને કઈ રીતે બચાવો એને લઈને જે જે અમે એક્શન કર્યા છે એનું ડિટેલ વર્ણન મેં એમાં કર્યું છે. મને પણ કલ્પના નહોતી કે આ બુક આટલી બેસ્ટ સેલર બનશે, લોકો એટલી એને સ્વીકારશે. હું એક વર્લ્ડ બુક ફેરની અંદર ગયો હતો, તો મેં ત્યાં જોયું તો મને સેલરે કહ્યું કે તમારી બુક સૌથી વધારે વેચાઈ રહી છે. મેં પૂછ્યું કેમ, તો એમણે કહ્યું કે યુપીએસસીમાં અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખરીદી રહ્યા છે, કોલેજના પ્રોફેસરો ખરીદી રહ્યા છે. એમાં મેં લખ્યું છે કે જે રીતે 60ના દશકામાં પહેલી એગ્રીકલ્ચર રિવોલ્યુશન થઈ હતી, ત્યારે બળદગાડામાંથી ટ્રેક્ટર આવ્યું, એ વખતે હાઇબ્રિડ સીડ આવ્યા, એ વખતે કેમિકલ ફર્ટિલાઇઝર આવ્યા અને દેશનું ઉત્પાદન વધ્યું, ત્યાર પછીના 50 વર્ષ પછી હું માનું છું કે મોદીજી દેશની અંદર બીજી કૃષિ ક્રાંતિ કરી રહ્યા છે, જેમાં નેનો યુરિયા આવ્યું એટલે કે અલ્ટરનેટ ફર્ટિલાઇઝર આવ્યું, નેનો ડીએપી આવ્યું,
જે પ્રમાણમાં ઓછા જમીનને નુકસાન કરે છે અને વધારે ફસલ આપી રહ્યા છે. એવી રીતે ડ્રીપ ઇરિગેશનને જોર આપવામાં આવી રહ્યું છે જેથી કરીને પાણીની બચત થાય. વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના તળ ઊંચા રહે, નદીઓને જોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એવી જ રીતે જ્યારે તમે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો છો, એ ફર્ટિલાઇઝરનો ઉપયોગ એ તમે ડ્રોનથી કરો, એટલે કે ડ્રોન દીદી. દેશની અંદર મોદીજીએ 15,000 ડ્રોન દીદી બનાવવાનું નક્કી કર્યું છે, એટલે 15,000 સેલ્ફ હેલ્પ ગ્રુપ. એની એમાંથી એક એક મહિલાને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવી છે. અમે ફર્ટિલાઇઝર કંપનીઓ દ્વારા 1,000 સેલ્ફ હેલ્પ ગ્રુપની 1,000 મહિલાઓને 3 મહિનાની તાલીમ આપીને ડ્રોન દીદી બનાવી છે. અને લાસ્ટ મહિનાની અંદર પ્રધાનમંત્રીજીએ 1,000 ડ્રોન દીદી દ્વારા ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું અને એને લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો. અદ્ભુત દ્રશ્ય હતું. એટલે કે આઝાદીના 50 વર્ષ પછી કૃષિ ઉત્પાદનની અંદર મહિલાઓ એમની અગત્યની ભૂમિકા અદા કરી રહી છે. એટલે કે મહિલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીને ફરીને નવસર્જિત કરી રહી છે. આ ડિટેલ વર્ણન, આ ઉપરાંત અનેક પ્રકારના ઇનિશિયેટિવ જો મોદી ગવર્નમેન્ટે લીધા છે, એ ફર્ટિલાઇઝિંગ ધ ફ્યુચર બુકની અંદર મેં સારી રીતે લખ્યા છે. ફર્ટિલાઇઝરની આપણે વાત કરી રહ્યા છીએ, ખાતરની આપણે વાત કરીએ તો યુરિયા બિલ વર્ષ 2025 સુધીમાં ઝીરો કરવાનું જે ટાર્ગેટ છે, મિશન છે, એ કેવી રીતે કામ કરી રહ્યું? અમે બહુ સરસ રીતે પૂરું કરીશું, કારણ કે આપણા દેશની અંદર પ્રતિ વર્ષ 325-350 લાખ મેટ્રિક ટન યુરિયાની જરૂરત છે. એની સામે જ્યારે મોદીજી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે 225-230 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થતું હતું. 70-90 લાખ મેટ્રિક ટન યુરિયા આપણે વિદેશથી આયાત કરતા હતા અને એ વખતે યુરિયા જેવી એસેન્શિયલ કોમોડિટી, ખેતી માટે જરૂરી ખાતર, એને તમે વિદેશના ઇમ્પોર્ટ ઉપર આધાર રાખો એ ઉચિત નહીં. બરાબર. કોવિડ દરમિયાન જોયું, પોર્ટ બંધ હતા, ખાતર નહીં આવ્યું, તો આપણી ફૂડ સિક્યુરિટી પર અસર પડે. સાચી વાત. તો નક્કી કર્યું કે દેશની અંદર આપણે ખાતરના કારખાના નાખવા જોઈએ. એટલે આપણે 5 નવા સરકારી ખાતરના કારખાના નાખ્યા, એમાંથી 4નું લોકાર્પણ થઈ ગયું. રામાગુંડમ, ગોરખપુર, સિંદરી અને બરૌની 4 ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ થઈ ગયું. તાલચર ફર્ટિલાઇઝર પ્લાન્ટનું કામ ચાલુ છે. એ ઉપરાંત 2 નવા પ્લાન્ટ આવ્યા પ્રાઇવેટ સેક્ટરના, એક મેટ્રિક્સ આવ્યો અને એક અરાવલ્લીમાં પ્લાન્ટ આવ્યો. એટલે કુલ મળીને 12.5 લાખ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાવાળા અત્યારે 6 પ્લાન્ટ ઓલરેડી ચાલુ થઈ ગયા, એટલે કે 310 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન ઓલરેડી અત્યારે ચાલુ થઈ ગયું. હવે અમે 2 કામ કરી રહ્યા છીએ. નેનો યુરિયા અને નેનો DAPનો ઉપયોગ ખેડૂત વધારે કરતા થાય એના માટે થઈને PM પ્રણામ યોજના લાવ્યા. અરે વાહ. PM પ્રણામ યોજના એટલે એવું, કોઈ રાજ્ય ખાતરને નો ઉપયોગ ઓછો કરે, અલ્ટરનેટ ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધારે કરે, બરાબર, તો એમાંથી જે સબસિડી વધે એ અમે રાજ્યને પાસ ઓન કરી રહ્યા છીએ. એટલે રાજ્યો પણ પ્રોત્સાહિત થયા. તમે ગુજરાતની અંદર જોતા હશો, આપણા ગવર્નર સાહેબ નેચરલ ફાર્મિંગ માટે કોશિશ કરી રહ્યા છે, રાજ્ય સરકાર ઘરે કોઈ ગાય રાખે તો એને પ્રોત્સાહિત કરી રહ્યા છે, તો એનાથી અલ્ટરનેટ ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય અને એ ખેતીની અંદર આવે. એવી રીતે અમે 20-25 લાખ મેટ્રિક ટન આગામી 1 વર્ષની અંદર કમ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. એની સામે હજુ 1 પ્લાન્ટ આવતા વર્ષે આવી રહ્યો છે. એટલે 2025ના અંત સુધીમાં અમે યુરિયા ઇમ્પોર્ટ નહીં કરતા હોઈએ, દેશ યુરિયા ઉત્પાદનની અંદર આત્મનિર્ભર હશે. વિપક્ષ માટે સર શું કહેશો? કારણ કે વિપક્ષ ક્યાંય દેખાતું નથી, પરંતુ જ્યારે વાક પ્રહાર કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં સામે હોય. એમાં કેટલાક લોકો અને કેટલીક પાર્ટી અને કેટલીક પાર્ટીની સરકારો, એની રીતિ નીતિ કાર્યપદ્ધતિ કામ કરવાની હોય છે અને કેટલાક લોકોની વિરોધ કરવાની હોય છે. વિરોધ પક્ષોએ વિરોધ સકારાત્મક કરવો જોઈએ. અમે પણ, હું પણ UPA ગવર્નમેન્ટ હતી ત્યારે સંસદની અંદર હતો, તો સંસદની અંદર અમારી પાર્ટી તરીકે અમે કોંગ્રેસને જ્યારે સારું બિલ લઈને આવતા હોય તો અમે એને મદદ કરતા હતા. અમે બધી વાતમાં વિરોધ કરવો એવું નહોતું. સાચી વાત છે. અત્યારે વિપક્ષનું કામ માત્ર ને માત્ર વિરોધ કરવાનું છે. સકારાત્મક વિરોધનો વિષય જ નીકળી ગયો છે. એ તંદુરસ્ત ડેમોક્રેસી માટે સારું નથી. હવે એક વસ્તુ એ છે
એબીવીપીના કાર્યકરથી શરૂ થયેલું પોલિટિકલ સાયન્સનું આ વ્યક્તિત્વ કે જે બે વખત રાજ્યસભા સાંસદ અને ત્યારબાદ હવે લોકસભા સાંસદ ફરી એક વખત રિપીટ થયા છે, સર આ જર્ની તમારી પોતાની પર્સનલ લાઈફને કેવી રીતે ઇફેક્ટ કરે છે અને તમારામાં કેટલું ચેન્જ બદલાવ આવ્યો છે? એમાં ચેન્જ તો ઠીક છે, પરંતુ એક જાહેર જીવનનું સેવાનું કાર્ય છે. તમે જાહેર જીવન જ્યારે કરી રહ્યા છો ત્યારે તમારી ક્ષમતા, તમારી સૂઝ, તમારી જિમ્મેવારી એટલે કે જ્યાં હો ત્યાં તમારે કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કામ કરવું જોઈએ. આ દેશ મહાભારત, રામાયણ અને ગીતાનો દેશ છે. આપણા શાસ્ત્રોએ આપણને શીખવું છે કે કર્મણ્ય વાધિકારસ્તેષુ મહાફલેષુ કદાચનમ, જ્યાં તું છો ત્યાં નિષ્કામ કર્મ કરવું એ તમારું દાયિત્વ છે. એટલે મને મારા જીવનની અંદર જ્યાં જ્યાં જિમ્મેદારી મળી છે એ જિમ્મેદારી નિભાવવાની કોશિશ કરી છે. જે પોઝિશન પર હું છું એ પોઝિશન ઉપરથી હું મારા દેશ માટે બેસ્ટ શું કરી શકું, મારા સમાજ માટે બેસ્ટ શું કરી શકું. જનપ્રતિનિધિનું કામ માત્ર રોડ, પાણી અને લાઇટ નિર્માણ કરવું, એના માટે કામ કરવું, સરકારી કામ કરવું એવું ના હોય. જનપ્રતિનિધિનું કામ સામાજિક સમસ્યાઓને ને એડ્રેસ કરવાનું પણ હોવું જોઈએ. અને એટલા માટે મેં મારા જીવનની અંદર 3 પદયાત્રા કરી છે. હું ધારાસભ્ય થયો ત્યારે અમારા ક્ષેત્રની અંદર 36 ગામ એવા હતા કે જેમાં માધ્યમિક સ્કૂલમાં કોઈ દીકરી ભણવા જ નહોતી જતી. બેટી બચાવો બેટી પઢાવો અને બેટી બચાવો બેટી પઢાવોની સાથોસાથ ભ્રષ્ટાચાર હટાવો પદયાત્રા અને યસ અને ગાંધીજીની જ્યારે 150મી પુણ્યતિથિ હતી, જન્મજયંતિ હતી, ત્યારે પણ તમારી પદયાત્રા. સર એ પદયાત્રાની વાત તો આપણે કરવાના જ છીએ, પણ તેની સાથોસાથ તમારું ફિટનેસ, કારણ કે અત્યારે યંગ જનરેશન ફાસ્ટ ફૂડ ખાઈને એ જે શૈલીમાં પોતે મોટો થઈ રહ્યો છે, એ યંગ જનરેશન માટે ફિઝિકલ ફિટનેસ એટલે જિમમાં જવું એ વસ્તુ, પણ તમારી ફિટનેસ કંઈક અલગ જ છે. જો એમાં બે વાત છે, દરેક વ્યક્તિ પોતાના ફેમિલી માટે ટાઈમ કાઢશે, પોતાના કામ માટે ટાઈમ કાઢશે, દરેક વ્યક્તિએ પોતાની ફિટનેસ માટે ટાઈમ નહીં કાઢવો જોઈએ. તમે જોતા હશો 2 દિવસથી મારી સાથે છો, તો મને રાત્રે સમય મળે તો હું રાત્રે વોકિંગ કરી લઉં છું. ફિટનેસનો ફંડા વોકિંગ અને પદયાત્રા. પદયાત્રાનો જવાબ હજુ સર આપણો અધૂરો છે. પદયાત્રામાં મેં પહેલી પદયાત્રા 2004માં કરી હતી. મારા ક્ષેત્રમાં 36 ગામડા એવા હતા કે જે ગામની અંદર એક પણ દીકરી 8મું ધોરણ ભણવા નહોતી જતી. મેં ઉનાળા વેકેશનની અંદર ઘરે ઘરે ગયો અને જે દીકરીઓ 8મા ધોરણમાં આવી હતી એમાં કોને ભણવું છે, તો એમાં કેટલી દીકરીઓને ભણવું હતું પરંતુ એના વાલી ભણવા નહોતા મોકલતા. નહીં મોકલવાનું કારણ કે ત્યાં આઈસ માધ્યમિક શાળા નહોતી, બીજા પણ એમના પોતાના સોશિયલ કારણો હતા. મેં એમને સમજાવ્યા, એને લઈને મેં પહેલાં બધી જગ્યાએ જઈને તૈયાર કર્યા, બહેનોને એના માતા પિતા સાથે વાતચીત કરી, પછી મેં 150 કિલોમીટરની પદયાત્રા કરી અને એમાં 240 દીકરીઓને ભણવા મોકલી દીધી. એમાંથી અત્યારે 32 દીકરી સરકારની નોકરીમાં છે. આવી રીતે તમારે જાહેર જીવનના વ્યક્તિ તરીકે સામાજિક દાયિત્વ પણ અદા કરતું રહેવું છે. તો પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સાથે અમે સતત પ્રવાસ પણ કર્યો, તેઓની દિનચર્યા વિશે વાત કરી. એક સરળ આ વ્યક્તિત્વ, પરંતુ સરળ વ્યક્તિત્વની સાથોસાથ વિકસિત ગુજરાત અને વિકાસશીલ ભારતનો તેઓ અહમ ભાગ રહ્યા છે અને વધુ એક વખત જનતા ઉપર વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરી ચૂક્યા છે કે મોદીજીના જે વિકાસલક્ષી કાર્યો છે એ વિકાસલક્ષી કાર્યોના ધારણે જનતા પ્રેમ અવિરત આપવાના છે અને એ વડીલોના ઓવાણા આપે લીધા છે, સતત લઈ રહ્યા છો, આશીર્વાદ લઈ રહ્યા છો અને વધુ એક વખત અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ગુજરાત ફર્સ્ટ એટલે ઇલેક્શન અને ચૂંટણી સંબંધિત પડેપડની અપડેટ સૌથી પહેલા સચોટ સમાચાર ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે, તમારી માટે.